नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? जय गुरुदेव। आपणे धोरण 4 में स्वाध्याय 9 अर्धु अने पा विषय अभ्यास करीए छी। तो एमां आपणे आगळ जोईए तो प्रश्न 11 मो जोईए। दीप्तिना पप्पा जन्मदिन निमित्ते एक केक लाव्या। दीप्तिए केक ने 4 सरखा भाग में वेची दीधी। तेना माटे तेना भाई विशाल माटे, मम्मी अने पप्पा माटे। आ विगत ने आधारे सूचना मुजब प्रश्नोना जवाब आपो। बराबर, दीप्तिनो बर्थडे छे, बराबर। जो एना मम्मी पप्पा छे अने तेनो भाई विशाल छे अने केक आपेली छे, बराबर। ते तेनो बर्थडे सेलिब्रेशन एटले के उजवे छे। तो तेना उपरथी आपणे थोड़ा प्रश्नोना जवाब आपवाना छे। तो आपणे ते प्रश्नो जोईए। प्रश्न पहेलो શું કહે છે? પ્રશ્ન પહેલો તો કે કેકના દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો, બરાબર। આકૃતિ પહેલી આપેલી છે, તમને એમ કીધું છે દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો। તો અત્યારે તમે સ્કેચ પેનથી દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરી શકો છો। અહીંયા મારી પાસે પેન્સિલ છે, તેથી હું બધા ભાગમાં એક જ રંગ પૂરું છું। તમારે 4 ભાગમાં અલગ અલગ રંગ પૂરવાનો છે, બરાબર। આ જે ચિત્ર આપેલું છે એ કેકનું ચિત્ર આપેલું છે, બરાબર। દર્શાવેલું છે, બધાના નામ પણ દર્શાવેલા છે। તમે જોઈ શકો છો કે એક ભાગ છે એ પપ્પા છે, બીજો ભાગ છે એ મમ્મીનો છે, ત્રીજો ભાગ વિશાલનો અને ચોથો ભાગ દીપ્તિનો, એવી રીતના આપેલું છે। હવે જોઈએ પ્રશ્ન બીજો। દરેકને કેકનો કેટલો ભાગ મળશે, બરાબર। તો દરેકને કેકનો, બધા એક આખી કેક છે તો 4 જણા છે, 4 ભાગ પાડી લઈ તો દરેકને કેકનો કેટલો કેટલો ભાગ મળે? તો કે 4th ભાગ, 4 ભાગમાંથી 1 ભાગ મળે, એટલે કે 4th ભાગ। તેને આપણે પા ભાગ પણ કહી શકીએ, બરાબર। પ્રશ્ન ત્રીજો। મમ્મીએ તેના ભાગની કેક દીપ્તિને આપી દીધી, તો હવે દીપ્તિને મળતા કુલ ભાગમાં રંગ પૂરો। આકૃતિ બી, તમે આકૃતિ જોઈ શકો છો, બધાને ભાગે અડધી અડધી કેક છે। તો મમ્મીની આ એક દીપ્તિની કેક, બરાબર। દીપ્તિની કેક આપણે જોઈ લઈએ કેટલી છે, તો કે 1/4 ભાગ છે। અને મમ્મીની અડધી કેક પણ દીપ્તિને આપી દીધી, એટલે આ મમ્મીની કેક। બરાબર, તો આખી કેકમાંથી અડધી કેક કેની થઈ? તો કે દીપ્તિની। તો દીપ્તિ પાસે કેટલી કેક થઈ? આખી કેકમાંથી અડધી કેક છે એ દીપ્તિની થઈ। તો આપણે તેને અડધો ભાગ પણ કહી શકીએ અને 1/3 પણ આપણે કહી શકીએ। હવે છે 4th જોઈએ। આ ઉપરાંત વિશાલને મળેલ કેકના ભાગમાં અલગ રંગ પૂરો, બરાબર। વિશાલ છે, અહીંયા આપેલો છે વિશાલ, તેમાં અલગ રંગ પૂરવાનો છે। તમે સ્કેચ પેનનો ઉપયોગ કરી શકો છો, બધા ભાગમાં અલગ અલગ રંગ પૂરી શકો છો। વિશાલને મળેલ ભાગ કેટલો છે? તો કે 4 માંથી
एक भाग छे ए विशाल नो छे तेने चौथो भाग पण कही सकिए अने पा भाग पण कही सकिए। हवे छे प्रश्न पांचमो। हवे दीप्ति अने विशाल ने कुल मळीने केटली केक मळी तेना मळेला भागमां रंग पूरो बराबर। तो आपणे જોઈએ વિશાલની કેક તો અહીં રેડી જ છે, એનો ચોથો ભાગ બરાબર, આ દીપ્તિનો ભાગ પણ કરી લઈએ। દીપ્તિએ એના મમ્મીએ દીપ્તિને કેક આપી બરાબર, તો એ પણ આપણે દર્શાવી લઈએ। શું કહે છે તો કે દીપ્તિ અને વિશાલની કુલ કેક મળીને કેટલી કેક થઈ, તો કે એક બે ત્રણ ચાર ભાગમાંથી ત્રણ ભાગ દીપ્તિ અને વિશાલની કેક થઈ, તો એને આપણે પૂર્ણો ભાગ પણ કહી શકીએ, એટલે કે ત્રણ ચતુર્થાંશ બરાબર। હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન બારમો, એક લીટર દૂધને નીચે આપેલી ચાર બોટલમાં સરખા ભાગે વહેંચતા દરેક બોટલમાં કેટલું દૂધ આવે તે લખો અને દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી રેખાંકિત કરો બરાબર। તમને એ સૂચના આપેલી જ છે કે પેન્સિલથી રેખાંકિત કરવાની છે, તો આપણે ત્યાં રંગ લેવાનો નહીં, એટલે કે સ્કેચ પેન લેવાની નહીં બરાબર। એક દૂધની બોટલ આપેલી છે તમને એક લીટરની બરાબર, અને બીજી ચાર બોટલ આપેલી છે તેમાં એક લીટર દૂધ છે એ સરખા ભાગે નાખવાનું છે, તો એક લીટર એટલે 1000 મિલીલીટર બરાબર। તો 1000 મિલીલીટરને આપણે ચાર ભાગમાં વેચીએ તો એક લીટર બરાબર 1000 મિલીલીટર બરાબર, 1000ના અડધા કરીએ તો 500 અને 500ના અડધા કરીએ તો 250, તો 250 મિલીલીટર 250 મિલીલીટર 250 મિલીલીટર 250 મિલીલીટર બરાબર। ચારે ચાર બોટલમાં 250 મિલીલીટર દૂધ આવશે બરાબર। હવે આપણે જોઈએ તો આ છે એ એક લીટર દૂધ છે, આપણે એવી રીતના ચારેય બોટલમાં 250 મિલીલીટર દૂધ આપણે નાખવાનું છે, તો જોઈએ ચાર ભાગ કરીએ। આવી રીતના આપણે ચાર ભાગ કર્યા બરાબર, એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ બરાબર। ચાર ને પાંચ ભાગ થયા ને બરાબર, વ્યવસ્થિત આપણે તેને રેખાંકિત કરીએ। એક લીટર દૂધ છે એના ભાગ કરીને આપણે વેચવાનું છે બરાબર, તો સરખા ભાગ કરીએ બરાબર। આ છે એક બે ત્રણ અને ચાર, બધામાં એવી રીતના આપણે કરી લઈએ
બરાબર, ચાર ભાગ થઈ ગયા. હવે આપણે ચોથો ભાગ, એક લીટરનો ચોથો ભાગ કેટલો થાય કે 250 મિલીલીટર. તો આટલા ભાગમાં આપણે દૂધ છે એ લેવાનું છે, 250 મિલીલીટર. બરાબર, આ આખું છે એ એક લીટરનું છે, જ્યારે આ ભાગ છે 250 લીટર, આમાં પણ 250, આમાં પણ 250, આમાં પણ 250, એટલે એક લીટર થઈ ગયું. તો આપણે દર્શાવવાનું કેટલું છે, તો કે 250 મિલીલીટર જ ખાલી દર્શાવવાનું છે. તો બધામાં એવી જ રીતના આપણે દર્શાવીએ. બરાબર થઈ ગયું. તો એક લીટરને આપણે 4 બોટલમાં સરખે ભાગે વેચ્યું, કેટલું કેટલું દૂધ આવ્યું, તો કે 250 મિલીલીટર, 250 મિલીલીટર, 250 મિલીલીટર અને 250 મિલીલીટર. બરાબર, આગળ આપણે જોઈએ તો પ્રશ્ન બ જોઈએ. આપણે શું કહે છે, નીચે આપેલી 1 લિટર ગુંજાસવાળી બોટલમાં દર્શાવ્યા મુજબ દૂધ ભરી સપાટી પેન્સિલથી રેખાંકિત કરો. બરાબર, આ 1 લિટર દૂધની બોટલ છે, એમાં તમને નીચે દર્શાવ્યું છે 1/3 લિટર અને 3/4 લિટર. બરાબર, તો આ બોટલમાં આપણે 1/3 લિટર દૂધ ભરવાનું છે, જ્યારે બીજી બોટલમાં 3/4 મુજબ દૂધ ભરવાનું છે. બરાબર, તો 1/3 મુજબ આપણે દૂધ ભરીએ, તો પહેલાં માપ લઈ લઈએ આપણે. સરખે સરખા 4 ભાગ કરી નાખવાના. બરાબર, આમાં કેટલું છે, તો 1/3 લિટર એટલે કે 1/2 લિટર. બરાબર, 2 ભાગ, આખી બોટલના 2 ભાગ કરી નાખવાના. તો આ છે એ 1/2 લિટર એટલે કે 500 લિટર દૂધ, 500 મિલીલીટર દૂધ થયું. બરાબર, બીજામાં દર્શાવીએ 3/4 લિટર એટલે કે 3 ભાગનું દૂધ. તો અહીંયા આવશે 3/4. બરાબર, દર્શાવીએ આપણે એવી રીતના. બરાબર, 3/4 લિટર દૂધ આપણે દર્શાવ્યું. બરાબર, વ્યવસ્થિત સૂચના વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પછી જોઈએ પ્રશ્ન 13મો. નીચે આપેલી 20 સેમીની પટ્ટી પર તેના 1/3, 1/4 અને 1/4 ભાગ દર્શાવો. બરાબર, 1 થી 20 સેમીની પટ્ટી છે, તો આપણે જોઈએ સૌ પ્રથમ 1/3. 1/3 એટલે શું, તો કે 1/2. બરાબર, કેનું 1/2, તો કે આ 20 સેમીની પટ્ટી આપેલી છે તેનું 1/2. તો જોઈએ 20 ના 1/2 કેટલા થાય, તો કે 10. તો અહીંયા આપણે કેટલા દર્શાવીશું, 1/4. બરાબર, 1/3, પછી છે 1/4 દર્શાવવાનું છે. તો 20 ના 1/2 10, 10 ના 1/2 5, તો 5 છે
ત્યાં આપણે એક ચતુર્થાંશ દર્શાવીશું, બરાબર. અને ત્રીજું છે ત્રણ ચતુર્થાંશ, તો ત્રણ ચતુર્થાંશ એટલે અહીંયા પંદર ઉપર, બરાબર. પૂણું, પૂણું એટલે કેટલું? તો કે ત્રણ ચતુર્થાંશ. આવી રીતના આપણે દર્શાવવાનું છે. પ્રશ્ન ત્રીજાનો બ જોઈએ. જો એક મીટરની દોરી લઈએ તો તેના પર એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ ભાગ કઈ કઈ સંખ્યાઓ ઉપર આવશે? એક મીટર બરાબર 100 સેમી, બરાબર. આપણે એક દોરી લેવાની છે, એમાં એક મીટર બરાબર 100 સેમી. એવી રીતના આપણે લખવાના છે મીટર બરાબર. તો જોઈએ, આપણે લખીએ 100 મીટર સુધી. સરખા ટપકા દર્શાવીએ, નાના મોટા થઈ જાય, ચેકી નાખવાનું, ફરીથી દર્શાવવાના, બરાબર. વચ્ચોવચ આટલું થાય છે, બરાબર. એક, બે, પાંચ, છ, સાત, આઠ અને 9 થઈ ગયું. ક્રમ આપી દો. 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100, બરાબર. એક દોરી લીધી, એમાં આપણે એક મીટર બરાબર 100 સેમી સુધી દર્શાવ્યા છે, બરાબર. હવે જુઓ, એક તૃતીયાંશ ભાગ ક્યાં આવશે? તો કે 100 સેમીના અડધા એક તૃતીયાંશ ભાગ એટલે 50 સેમી. તો કે 50 સેમી પાસે આવશે એક તૃતીયાંશ ભાગ. પછી છે એક ચતુર્થાંશ. તો કે 50ના અડધા 25 થાય, તો 20 અને 30ની વચ્ચે એક ચતુર્થાંશ ભાગ આવશે, બરાબર. પછી છે ત્રણ ચતુર્થાંશ ભાગ. તો 80 અને 70ની વચ્ચે, બરાબર. 80 અને 70ની વચ્ચે આપણે દર્શાવીએ ત્રણ ચતુર્થાંશ ભાગ. બરાબર, એક તૃતીયાંશ દર્શાવ્યો, એક ચતુર્થાંશ દર્શાવ્યો. હવે 80 થી 70ની વચ્ચે આપણે ત્રણ ચતુર્થાંશ ભાગ દર્શાવીએ, બરાબર. હવે આવી રીતના આપણે દર્શાવ્યું, બરાબર. ત્રણે ત્રણ આવી ગયા. એંસી અને 70ની વચ્ચે આપણે છે 80 અને 90ની વચ્ચે દર્શાવેલા છે. અહીં આવશે ત્રણ ચતુર્થાંશ, બરાબર, એટલે કે 75. હવે જુઓ, નીચેનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 14મો, નીચે આપેલા વજનયાના ઉપયોગ કરીને ત્રાજવા સંતુલન કરો. તમને નીચે વજનિયા આપેલા છે, તો ક્યાં ક્યાં વજનિયા આપેલા છે તે આપણે જોઈએ. તો કે 1 કિલો, 500 ગ્રામ, 50 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ, 250 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ, 100 ગ્રામ અને 200 ગ્રામ, બરાબર. હવે આપણે નીચે આપેલા વજનિયાને સંતુલન ત્રાજવા છે, એ સંતુલન કરવાના છે, બરાબર. તો આપણે જોઈએ કે આ
त्राजवू जुओ, 2 કિલો આપેલું છે, એક સાઈડ તો નીચે લમેલું છે, તો આપણે આ સાઈડ એને સંતુલન કરવા માટે કેટલા કિલો રાખવા જોઈએ વજનિયા, તો સંતુલન થઈ જાય તો આ સાઈડ છે એટલા જ વજનિયા, આપણે આ સાઈડ એટલું જ વજન લઈએ તો એ સંતુલન થઈ જાય. તો આપણે ક્યાં ક્યાં વજનિયાનો ઉપયોગ કરીશું આમાંથી? તો કે આપણે એક કિલોનું લઈએ અને 2 છે એ 500 ના લઈએ, બરાબર 500 ને 500, 1000 એટલે 1 કિલો અને બીજું 1 કિલો એટલે 2 કિલો થઈ ગયા. હવે આ 2 કિલો અને આ 2 કિલો એટલે વજન્યું છે એ સંતુલન એક સાઈડમાં એટલે વચ્ચોવચ આવી જશે, જેથી સંતુલન થઈ જશે. બીજું જુઓ, 1/4 ભાગ, 1/4 ભાગ એટલે કે ચોથો ભાગ, 1 કિલોનો ચોથો ભાગ કેટલો થાય? તો કે 250 ગ્રામ થાય. તો આમાં જોવાનું 250 ગ્રામ છે આ છે, જો તમે આ લ્યો તો પણ ચાલે, પછી 200 લ્યો અને 50 લ્યો તો પણ ચાલે, બરાબર 200 ના લ્યો અને 1 50નું લ્યો તો પણ ચાલે, બરાબર. આપણે અહીંયા 250નું જ લઈએ, બરાબર, જેથી વાંધો આવે નહીં, 250નું જ લઈએ. હવે એના પછી આપણે વજન્યું જોઈએ તો 3/4 કિગ્રા આપેલું છે, બરાબર. 3/4 એટલે કે પોણો ભાગ, બરાબર. તો એક આપણે 500 ગ્રામનું વજન્યું લઈએ અને એક 250 ગ્રામનું વજન્યું લઈએ એટલે પોણો ભાગ થઈ ગયો. 3/4 એટલે કે 1/4 કિલો અને 500 ગ્રામ અને 250 ગ્રામ લઈએ તો પણ કેટલું થાય? તો કે 1/4 કિલો, બરાબર. એના પછી જોઈએ ચોથું, 1/3 કિગ્રા, 1/3 એટલે કે 1/2 કિલો, 1/2 કિલો, બરાબર. તો આપણે આ સાઈડ વજનિયા જોઈએ, બરાબર, કે 1/2 કિલોના ક્યાં ક્યાં છે, બરાબર. તો 500 ગ્રામ છે એ પણ ચાલે, પછી 250 ગ્રામ, 250 ગ્રામ બે લઈએ તો પણ ચાલે, પછી 1/2 કિલો કરવું હોય તો 250 ગ્રામના 2 વજનિયા અને 250 ગ્રામના 2 વજનિયા અને 1/50 ગ્રામનું વજન્યું લઈએ તો પણ ચાલે, બરાબર. તમે ગમે તે રીતે કરી શકો તો તમને તમારી ભૂલ આવે નહીં. તો આપણે 1/2 કિલો લેવા માટે શું કરીએ? તો કે 250 ગ્રામના 2 વજનિયા મૂકીએ એટલે 500 ગ્રામ થઈ ગયું. 500 ગ્રામ એટલે 1/2 કિલો. આ સાઈડ 1/3 કિગ્રા એટલે 1/2 કિલો જ છે અને આ સાઈડ આપણે 250 ના 2 લીધા તો પણ 1/2 કિલો જ થયું, જેથી કરીને ત્રાજવું છે એ સમતોલનમાં આવી જશે. હવે છે આગળનું જોશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. તમે વ્યવસ્થિત સ્વા પૂરજો અને તેનું વ્યવસ્થિત રિવિઝન કરજો.